નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આજે આપણે હિન્દી મૂળાક્ષર જોઈશું. હિન્દી મૂળાક્ષરમાં ક થી ઢ સુધી જોઈ ગયા. લખતા પણ આવડી ગયું, ચોપડીમાં પણ લખી દીધું, સ્વાધ્યાય પણ જોઈ ગયા, બરાબર. હવે આપણે જોઈશું અણ મૂળાક્ષર. તો અણ મૂળાક્ષર બધાને આવડે છે હિન્દીમાં લખતા? તો આપણે શીખીએ. ચાલો પહેલાં સ્વામિનારાયણનું ચાંદલો કરે ને એવી રીતના આમ કરવાનું છે, બરાબર. પછી બાજુમાં સીધી લીટી અને ઉપર એક શિરોરેખા. થઈ ગયો અણો ફેણનો અણ, બાણનો અણ. આપણે હિન્દીમાં બાણ, બાણ એટલે તીર. અણ સે બાણ. ફરી એકવાર જોજો. હા, સીધી લીટી, પછી વાળી દેવાનું, પછી પાછી સીધી લીટી, ને પછી એની બાજુમાં સીધી એક નાની, ને પછી ઉપર શિરોરેખા. થઈ ગયો આ શું કહેવાય? બાણનો અણ, બરાબર. આવડી છે ને? બરાબર ઘૂંટી નાખજો એટલે સરસ મજાનો આવશે. હા, અણ ઘૂંટી નાખ્યો. હવે તલવારનો ત. ત સે તરબૂચ. તો આવડે જ છે બધાને, જેવો ગુજરાતીમાં આપણે શીખીએ એવી રીતે, પણ થોડોક આમ, બરાબર. ત તરબૂચનો ત. ત સે તરબૂચ. ફરી એકવાર એક સીધી લીટી, પછી આમ કરી વળાકને, પછી એમ સીધી લીટી, પછી ત. ત સે તરબૂચ. ત સે તલવાર, બરાબર ને? આવડે છે ને? આગળ હવે જોઈએ થ મૂળાક્ષર. તો થ મૂળાક્ષર કેવી રીતે લખીશું? પહેલાં એક નાનું મીંડો, પછી વાળો, એક નાનો ચંદ્રાકાર, પછી નાનો એવો ચંદ્રાકાર, ને પછી સીધી લીટી, ઉપર શિરોરેખા. ફરી એકવાર અર્ધચંદ્રાકાર, પછી સીધી લીટી, ઉપર શિરોરેખા. થશે થર્માસ. આવડી ગયું ને? આગળ જુઓ દ મૂળાક્ષર. દ સે દર્પણ. તો જોઈએ લીટી, પછી આપણને ઢગલાનો ઢ આવડે છે ને એવી રીતે જ કરવાનું છે. એમ રાઉન્ડ લેવાનું, પછી મીંડું કરીને સીધી નાની એવી લીટી. દ સે દર્પણ. કેવું સહેલું છે ને બેટા? આગળ જુઓ ફરી એકવાર લીટી, પછી રાઉન્ડ, પછી વળાકાર ચંદ્રાકાર કરીને, પછી એક નાનું એવું મીંડું ગાંઠવાડીએ ને આપણે એવી રીતે, એમ કરીને એક લીટી નાની એવી, ઉપર શિરોરેખા. દસે દર્પણ. આવડે ને? હવે જોઈએ ધ મૂળાક્ષર. એક નાનું એવું મીંડું, પછી અડધો ચંદ્રાકાર, ફરી એક ચંદ્રાકાર, એમ લીટી. આપણે ઘરનો ઘર તો શીખી કે આપણે અહીંયા ધમાં શું આવશે? મીંડું આવશે, ને એનું પાખ્યા કરતાં લીટી નાની આવે. ધસે ધજા, બરાબર ને? ફરી એકવાર નાનું એવું મીંડું, પછી ચંદ્રાકાર, બીજો નાનો એવો ચંદ્રાકાર, લીટી, પછી નાની એવી લીટી. ધસે ધજા.
હવે જોઈએ ન મૂળાક્ષર. તો ન તો આવડે જ છે બધાને. મીંડું કરીને નાની એવી લીટી, પછી બાજુમાં એક લીટી અને ઉપર શિરોરેખા. ફરી એકવાર જોઈએ કરીને ગોળ મીંડું, પછી સીધી લીટી અને ઉપર શિરોરેખા. ન સે નલ, ન તો સાવ સહેલો જ છે, બરાબર ને? તો આજે કયા કયા મૂળાક્ષર શીખ્યા આપણે? અણ, ત, થ, દ, ધ અને ન, બરાબર ને? તો કયા કયા મૂળાક્ષર શીખ્યા આપણે? અણ સે બાણ, ત સે તરબૂચ, થ સે થર્મસ, દ સે દર્પણ, ધ સે ધજા અને ન સે નલ. આટલા મૂળાક્ષર આપણે શીખી ગયા. હવે તમારે બરાબર પ્રેક્ટિસ કરવાની છે, બરાબર ને? જ્યારે હું નોટમાં લખવાનું કહું ત્યારે તમારે લખવાનું. આમ અત્યારે ક થી ન સુધી તમને લખતા આવડી જવું જોઈએ. આવજો બાળકો.